મોબાઈલ એક એવી વસ્તુ છે જે દરેક નાગરિકના પાસે હોય છે અને લગભગ આખા દિવસ કોઈ પણ જગ્યાએ જાય તો દરેક નાગરિક એને સાથે રાખતા હોય છે. રોડ ઉપર ચાલતા હોય તો વાત કરતા હોય છે. ઘણા લોકો બાઇક ચલાવતી વખતે પણ એના ઉપર વાત કરતા હોય છે. રોડ ઉપર કોઈ લારી ઉપર મૂકી દેતા હોય છે, કોઈ દુકાનના શોરૂમના કાઉન્ટર ઉપર મૂકી દેતા હોય છે, જેથી ગુનેગારો માટે આ એક બહુ આકર્ષક વસ્તુ થઈ ગઈ છે કે કોઈ પણ મોબાઈલ સ્નેચ કરી શકાય, સેરવી શકાય કે પછી ઉપાડી શકાય. મોબાઈલ એક મોંઘી વસ્તુ છે જે 10,000 થી માંડીને 1,00,000 રૂપિયા કે આનાથી પણ વધારે કિંમતના મોબાઈલ ફોન હોય છે, પણ એની બાબતે લગભગ લોકો બહુ બેદરકાર બને છે. રોડ ઉપર જતા હોય એના સંપૂર્ણ ધ્યાન વાતમાં હોય છે અને આમ કરીને ફોન ઉપર વાત કરતા જતા હોય, પાછળથી આવતા કોઈ પણ મોટરસાયકલ ઉપર આવતા ઈસમોઈને સ્નેચ કરીને જઈ શકે. ચાર રસ્તા ઉપર ઊભા હોય અને મોબાઈલ ફોન આમ હાથમાં હોય, બેદરકારીપૂર્વક હોય, એને પણ ખેંચીને લઈ જઈ શકતા હોય છે. આ વસ્તુ હું મારી કલ્પનાથી કહેતો નથી. હમણાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે એક ટોળકીને પકડ્યા છે અને આ ટોળકીમાં 2 ચેઇન સ્નેચર છે અને 2 રિસીવર છે. આ બધાની ઊંડી પૂછપરછમાં જે વસ્તુ ધ્યાને આવી છે, આ એવી છે કે આ લોકો મોટા ભાગે સવારે 6 થી 9 જ્યારે સવારે લોકો મોર્નિંગ વોકમાં કે દૂધ લેવા કે શાકભાજી લેવા કે કોઈ પણ કામે જતા હોય છે, અથવા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તરફ ચાલીને જતા હોય છે, તો સવારે 6 થી 9 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી કુલ 117 મોબાઈલ પોલીસે કબજે લીધા છે, જેમાં 3 આ ગુનેગારોના છે અને 114 મોબાઈલ એવા છે જે આ લોકોએ સ્નેચિંગ કરી છે કે ચોરી કરી છે કે ઉપાડી લીધા છે તક મળતાની સાથે. આ સ્નેચરો મોટા ભાગે બાઇક ઉપર મોબાઈલ સરળતાથી ખેંચી શકાય એવી અવાવરું જગ્યાએ વધારે પસંદ કરતા હોય છે.